કાલે હે તો ક્યાં હુ દિલ વાલે હે સાંભળ્યું તું પણ અહીં આવીને અનુભવ ઉઘાડું દિલ વાલે હે મારે એમ ન કેવું જોઈએ સાહેબ અમારી સાથે નગીન બાપા છે આ નગીન બાપાને એક ત્રાજવામાં મૂકો ને બાકીના મારા સહિત બધાને એકસો ને બીજા ત્રાજવાના પલ્લામાં મૂકો તોય અમારું પલ્લું આમ અધર રહે જે વ્યાસપીઠ રોજ સવારે બાપાને પ્રણામ કરતી હોય એ બાપો આપણી વચ્ચે શોધ્યો ન જોડતો હોય કે આપણને ખબર ન હોય એ આ હિન્દુસ્તાનનું સાવ સહજપણું છે થોડા વખત પહેલા બાપુએ કથા કરી માનવ માનસ સહજ આ માનસ સહજનું ઉદાહરણ છે બાપુ અમને તો બહુ જ આનંદ એ વાતનો આવ્યો કે આ બધા લોકોની સાથે અમે રહ્યા હું તો આદર ભાવ વ્યક્ત કરું એટલા માટે કે હું જન્મ્યો નથી ગામડામાં વસ્યો નથી ગામડામાં મેં તો એક શિક્ષક તરીકે કેટલાક નેસડાઓ જોયા છે પણ નેસડામાં રાત નથી કાઢી પણ એ નેસડાના માણસો અમારી ભેગા હતા અને એમણે હવે એવું અમને

દસ વ્યક્તિઓ જો આમાંથી વીસ વીસ લોકો સાથે બેસે ને એની સાથે આંખમાં આંખ મેળવે ને એની સાથે વાત કરે ને એની સાથે ગોષ્ઠી કરે ને તો કદાચ તમને સો થી અઢીસો સો થી દોઢસો જેટલી નવલકથાઓ મળે એટલા શાસ્ત્રો આ લોકો લઈને ભેગા અહીંયા આવ્યા છે બહુ જ સહજ બહુ જ સહજતાથી સહજતા એટલે કેટલી બાપુ એક વખત કહ્યું હતું કે સોનાની સાંકળે બાંધો ને તો પણ આ લોકો અહીંયા ન આવે આ સાચી વાત છે સાહેબ આ સાંકળે એને નીકળવું જ નથી ઘરની બહાર એને તો મારું વેદરાવન રંગૂડું નહીં મારો નેસડો છે ડૂલો મારે આખા ગામ બામનું ચિંતા જ નથી નેહમાં પડ્યા એ બધા સ્નેહમાં પડ્યા છે અતિથિ દેવો ભવની બાપુએ વાત કરી ને સાહેબ મારે કેવું પડે માત્ર ને માત્ર ને માત્ર બાપુએ સ્નેહના દોરથી બાંધ્યા ને ત્યારે આ બધા અહીંયા આવ્યા છે સાહેબ કાનાને બાંધ્યો છે હીરના દોરે એ ભૂતકાળમાં ગવાતું તું અત્યારે જીવાય છે બાપુ અમારી સાથે બે જણા મુંબઈના એરપોર્ટ ઉપર અચાનક મળ્યા અને મને કહ્યું કે તમે આવો ને આ જરા બોર્ડિંગ પાસ વાળા ભાઈ છે ને એ કઈ સમજતા નથી એને સમજાવી દો એટલે હું જઈને પૂછું શું સમજાવું જોઈએ કે મારો આ નંબર લખાવો એને હું ગુજરાતીમાં બોલું છું ને અઠાણું બાવીસ અઢાર તો નથી એટલે મેં માત્ર નાઇન એટ ડબલ ટુ વન એટ એટલું જ કામ કર્યું ત્યારનો અમારો સંબંધ છે આજ સુધી ચાલે છે બે ભાઈઓ સાહેબ મેં કીધું તમારો લગેજ ક્યાં અંદર મોકલ્યો તો કે ના ભેગો તો કે એક થેલો મેં કે આ થેલામાં શું છે તો કે આમાં તો શંખ છે ફૂંકીએ છીએ અમે તમે બે ભાઈઓ છો તો કપડાં ક્યાં તો આમાં બધું આવી ગયું મેં કીધું દસ દિવસમાં ચાલશે મને કે આપણને તો બાપુએ તેડ્યા છે ને એટલે જંતર વગાડવા જાય છે કઈ કપડાં બદલવા થોડા જાય છે આ પોતાના થેલામાં પોતાનો શંખ પોતાની ડફલી પોતાનું સુંદર મજાનું ભવાઈમાં વગાડવાનું આખી વળગાડીને બેઠા બેઠા આવ્યા હતા બરાબર જોયું છે આ સહજતા અમારા જીતુભાઈ દ્વારકાવાળા બાપુ અમે સાત નંબરના માળ ઉપર સાથે રહીએ છીએ સવારના પહોરમાં નીકળ્યો અને હું બરાબર એક વાત સાંભળતો જીતુભાઈને પહેલાં અમારા હોટેલના કાળા જે સુંદર મજાના માણસો છે કાળું પણ સુંદર હોય છે એ અહીંયા આવ્યા પછી ખબર પડી હો કાલે હે તો ક્યાં હુઆ દિલવાલે હે સાંભળ્યું તું પણ અહીંયા આવીને અનુભવ ઉઘાડું દિલવાલે હે એમાંથી એક જણાએ સામે આવ્યો ને એને જીતુભાઈ મળ્યા ને એને કીધું જાંબો જાંબો એટલે જીતુભાઈ કે ના નોટ ઇન બ્રેકફાસ્ટ વી ટેક ઇન લંચ જીતુભાઈ સમજ્યા જાંબુ એટલે એને કીધું અમે બ્રેકફાસ્ટમાં જાંબુ લેતા નથી અમે તો લંચમાં લઈએ છીએ આટલી સાહેબ તમે લોકો કોઈ રહ્યા છો જરા તો ખરા તમારી જાતને અને આ પરદેશની ધરતી ઉપર કોકની ધરતી ઉપર કઈક ભ્રમણ નથી બસમાં બાપુ મેં એક ડાયલોગ સાંભળ્યો એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે આપણે પાંચસો રૂપિયા લઈને આવ્યા છીએ અહીંના રૂપિયા કરાવી લઈ કાંઈક જરૂર પડે તો શું ત્યારે ખબર પડી કે એના ખિસ્સામાં પાંચસો ની જ નોટ છે સાહેબ હું ને તમે કોઈ થી પાંચસો ખિસ્સામાં લઈને વિદેશ ગયા છીએ એ આવ્યા છે એનું કારણ નૈરોબી નથી એ આવ્યા છે એનું કારણ રામકથા નથી એ આવ્યા છે એનું કારણ કોઈ આમંત્રણ નથી એ આવ્યા છે એનું કારણ બાપુ નામનો એક બહુ મોટો ભરોસો છે આ કો એક્ઝિસ્ટન્સ છે મારે મન સહઅસ્તિત્વ એટલે આ છે આ સહઅસ્તિત્વ છે અને દિવસે દિવસે એવું બનતું જાય બાપુ હમણાં તુષારભાઈએ જે વાત કરી બાથરૂમની ત્યારે મને વિચાર આવ્યો કે જો આપણે બાથરૂમ જોઈને હાલત થતી હોય તો આ બધાની અહીંની બાથરૂમ જોઈને હાલત શું થાય બે ત્રણ મિત્રોએ મને પહેલે જ દિવસે રૂમ એલોટ થયા ને રાત્રે બાર આવીને કે આમાં ટમ્બલર ને બાલટીઓ જેવું કઈ જડતું નથી મેં કીધું અહીંયા જળશે પણ નહીં તો કીધું આળું અઘરું મેં કીધું આ અઘરું શીખવવા જ આપણને બાપુ અહીંયા લઈ આવ્યા છે